નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર પર તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આવનારા 10 વર્ષમાં વરસાદ અને પૂરથી વિનાશ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જેના આંકડા તમને ચોંકાવી નાખશે. એનડીએમએ અનુમાન કર્યું છે કે આવનારા 10 વર્ષ દરમિયાન દેશભરમાં પૂરના લીધે 16,000 લોકોનું મોત થશે અને 47,000 કરોડ રૂપિયાની વધુ સંપત્તિ બરબાદ થઈ જશે. સરકારનું સંપૂર્ણ જોર ડિઝાસ્ટર રિસ્ક ઘટાડવામાં અને કુદરતી આપત્તિથી બચવા પર છે. ભારતની પાસે ખૂબ જ એડવાન્સ સેટેલાઇટ અને પૂર્વ ચેતવણી સિસ્ટમ છે. તેની મદદથી હવામાનનું પૂર્વાનુમાન લગાવતા મોતોની સંખ્યામાં ઘટાડો લાવી શકે છે. તેમ છતાં અત્યાર સુધી તમામ કાયદા કાગળ પર દેખાય છે. જ્યારે પણ કોઈ પણ આપત્તિ સામે આવે છે તો કોએનડીએમએ ગાઈડલાઇન રજૂ કરવા, સેમિનારનું આયોજન અને બેઠકો બોલાવવા સુધી સીમિત દેખાય છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં દેશના 640 જિલ્લામાં આપત્તિના ખતરા અંગે એક આકારણી કરી છે. ડીઆરઆરની અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રદર્શનના આધાર પર એક નેશનલ રેઝિલિયન્સ ઇન્ડેક્સ એટલે કે એનઆરઆઈ તૈયાર કર્યો છે. તેમાં જોખમની આકારણી, જોખમને રોકવા અને આપત્તિ દરમિયાન રાહત જેવા માપદંડ સામેલ છે. અભ્યાસના મતે આપણે હજુ ઝઝુમવા શરૂઆતના સ્ટેજમાં છીએ અને આપત્તિ સામે ઝઝુમવા આપણું સ્તર ઘણું નીચું છે. તેમાં ઘણા સુધારાની જરૂર છે. રિપોર્ટના મતે મોટાભાગના રાજ્યોએ અત્યાર સુધી ખતરાની વિસ્તૃત રાજ્યવાર આકારણી, ડિઝાસ્ટરનું બદલાતું જટિલ સ્વરૂપ અને તેને બચાવવા અંગે કોઈ કામ કર્યું નથી. રાજ્યો દ્વારા કરવામાં આવેલી આકારણી ખૂબ જ મામૂલી સ્તર પર છે. તેમાં જિલ્લા કે ગામના સ્તર ઉપર ઊંડા અભ્યાસનો અભાવ છે. આ અંગે અગ્રણી દૈનિક અખબારમાં છપાયેલ એનડીએમએના રિપોર્ટમાં જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ બાદ કરતા કોઈ પણ રાજ્ય વિસ્તૃત રૂપથી ડિઝાસ્ટરના ખતરાની આકારણી કરી નથી. સાથોસાથ આ કામમાં કોઈ પ્રોફેશનલ એજન્સી પાસેથી મદદ લેવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. રિપોર્ટ અનુસાર તેઓ દિલ્હીથી ઇલેક્શન પણ લડી શકે છે. દિલ્હીમાં સત્તાથી બહાર ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવવા અને આમ આદમી પાર્ટીને હરાવવા માટે ગૌતમ ગંભીરને પાર્ટી ટિકિટ આપીને ઇલેક્શન મેદાનમાં ઉતારી શકે છે. હાલમાં બીજેપી અને ગંભીર તરફથી આ મામલે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી. ગૌતમ ગંભીર છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટથી દૂર છે. દિલ્હીના રહેનાર ગૌતમ ગંભીરે પોતાની છેલ્લી વન ડે 2012માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ અને છેલ્લી ટેસ્ટ મેચ તેમણે 2016 દરમિયાન રમી હતી. ભારત તરફથી 58 ટેસ્ટ રમતા ગંભીરે 4,154 રન 147 વન ડે મેચમાં તેમણે 5,238 રન બનાવ્યા છે. તેમણે વર્ષ 2007 દરમિયાન T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ જીતવામાં ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આમ જોવા જઈએ તો ગૌતમ ગંભીર પહેલા એવા ખેલાડી નથી જેઓ ક્રિકેટ મેદાનથી દૂર થયા પછી રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યા છે. તેમના પહેલા નવજોતસિંહ સિદ્ધુ, મોહમ્મદ કેફ, પ્રવીણકુમાર, વિનોદ કાંબલી, મનસુર અલી ખાન, પટોડી જેવા દિગ્ગજ રાજનીતિનો ચહેરો બની ચુક્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ઇમરાન ખાને દેશના નામે તેમનું પહેલું ભાષણ કર્યું હતું. તેમાં તેમણે સરકારી ખર્ચ ઘટાડવા, અર્થવ્યવસ્થાને મજબૂત કરવા તેમજ ભ્રષ્ટાચાર અને બાળ મૃત્યુ દર તેમજ શિક્ષણ અને પાડોશી દેશો સાથે સારા સંબંધો મુદ્દે વાત કરી હતી. પાકિસ્તાન વડાપ્રધાન બન્યા પછી ઇમરાન ખાને દેશના નામે તેમનું પહેલું ભાષણ કર્યું હતું. તેમાં તેમણે સરકારી ખર્ચ ઘટાડવા, અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, ભ્રષ્ટાચાર, બાળ મૃત્યુ દર, શિક્ષણ અને પડોશી દેશો સાથે સારા સંબંધ મુદ્દે વાત કરી હતી. ઇમરાન ખાને વિદેશ નીતિ વિશે જણાવ્યું છે કે મેં પડોશી દેશ સાથે સંબંધ સુધારવાની વાત કરી છે. શાંતિની જરૂર છે, તે વગર પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો નહીં આવે. જોકે ઇમરાન ખાને તેમના ભાષણમાં ભારત સહિત કોઈ પણ પડોશી દેશનું નામ લીધું નથી. ઇમરાને કહ્યું છે કે જો પાકિસ્તાન દિશા નહીં બદલે તો તેનો વિનાશ નક્કી છે. ઇમરાને દેશ પર 28 કરોડના દેવા માટે પીએમએલએન સરકારને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મુશ્કેલ આર્થિક સ્થિતિ ઊભી થઈ છે. સરકારે વધારાના ખર્ચ અટકાવવાનો સમય હવે આવી ગયો છે. ઇમરાને જણાવ્યું છે કે આજે પાકિસ્તાન જે આર્થિક મુશ્કેલીઓમાં છે તેવી મુશ્કેલીઓ કદી નહોતી. એક તરફ પાકિસ્તાન દેવામાં છે અને બીજી બાજુ માનવ વિકાસ સૂચક આ ખૂબ જ નીચે છે. પાકિસ્તાન દુનિયાના એવા 5 દેશોમાં છે જ્યાં દૂષિત પાણીના કારણે બાળ મૃત્યુ દર સૌથી વધારે છે. પોષક આહારના અભાવમાં દેશના 45% બાળકોનો યોગ્ય રીતે વિકાસ નથી થઈ શકતો. ગર્ભવતી મહિલાઓનો મૃત્યુ દર પણ વધારે છે. આ મુશ્કેલીઓને ભેગા થઈને ઉકેલ લાવવો પડશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કેરળમાં 12 દિવસ પછી થોડી રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી વરસાદ નહીં થવાનું અનુમાન રજૂ કર્યું છે. રવિવારે રેસ્ક્યુ દરમિયાન વધુ 13 મૃતદેહો મળ્યા છે. આમ 8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 120 લોકોના મોત થયા છે. આ ચોમાસા દરમિયાન વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અંદાજે 400 લોકોના મોત થયા છે.
કેરળમાં 12 દિવસ પછી થોડા રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી વરસાદ નહીં થવાનું અનુમાન રજૂ કર્યું છે. રવિવારે રેસ્ક્યુ દરમિયાન વધુ 13 મૃતદેહો મળ્યા છે. આમ 8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 120 લોકોના મોત થયા છે. આ ચોમાસા દરમિયાન વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અંદાજે 400 લોકોના મોત થયા છે. બીજી બાજુ કોચીના INS કરોડ નેવલ એર સ્ટેશન પર સોમવારે પેસેન્જર ફ્લાઇટ લેન્ડ કરવામાં આવે છે. કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં પૂરના પાણી ભર્યા હોવાના કારણે ઉડાન બનશે. કેરળના મુખ્યમંત્રી પી વિજયને જણાવ્યું છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અંદાજે 7.5 લાખ લોકો બેઘર થઈ ગયા છે. તેમના માટે 5,645 રાહત શિબિર બનાવવામાં આવ્યા છે. રાજ્યના 14માંથી અંદાજે 11 જિલ્લા વરસાદ અને પૂરથી પ્રભાવિત છે, પરંતુ સૌથી વધારે અસર અનારકુલમ અને ત્રિશુરમાં જોવા મળી છે. સમગ્ર દુનિયામાંથી કેરળને મદદ કરવામાં આવી રહી છે. સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના વેપારીઓએ કેરળને 12.5 કરોડની મદદ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય અન્ય લોકો પણ કેરળની મદદ કરવા માટે આગળ આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આગામી 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે એક દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને સંગઠનના નેતાઓને માર્ગદર્શન આપશે. આગામી 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે એક દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને સંગઠનના નેતાઓને માર્ગદર્શન આપશે. પીએમ મોદી પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમસી પર ચર્ચા કરશે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. આ માટે વિશેષ બેઠકનું પણ આયોજન કરાયું છે, જેમાં જિલ્લા કલેક્ટર, SP, મંત્રી ગણપત વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભાજપ પ્રદેશ મહામંત્રી ભરત શાહ સહિતના ભાજપના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમના આગામી કાર્યક્રમની તૈયારીઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23મી 600 કરોડની અસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કરવાના છે, ત્યારે તંત્ર પણ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સમાચારમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या DTH रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछी ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, ઘર ઘર માં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં. ઘર ઘર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો
एनएस गुजरात न्यूज साथे आपने राशि आपनो भविष्य। उदय ग्रीन पार्टी प्लॉट नरोडा पूर्व विस्तार मां सौथी मोटो सुव्यवस्थित आधुनिक पार्टी प्लॉट अने बैंक्वेट हॉल जेमां प्रवेशता ज कुदरतना प्राकृतिक सौंदर्यनी झांखी थाय छे, जेनो निर्माण कुदरती वातावरणने अनुलक्षीने करवामां आव्युं छे। 500-6000 व्यक्तिना प्रोग्रामने अनुरूप लोन एरिया, कलात्मक डेकोरेशन, मेन गेट फाउंटेन, जमणवारने लगती तमाम वासन व्यवस्था, विशाळ पार्किंग एरिया અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। डेकोर बाय श्री डेकोर डिजाइन योर परफेक्ट ड्रीम। लाइट बाय टच एंड ग्लो लाइट। तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ। ब्रेक बाद फरी आपनो स्वागत छे। तो समाचार मा वधु जोईए तो सोमनाथ महादेव मंदिर मा मानव मेहरामण उमट्यु छे। श्रावण मास ना बीजा सोमवारे सोमनाथ महादेव साथे रूबरू थवा हजारो भाविको सोमनाथ महादेव ना शरणे उमटी पड्या हता, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને તેમનો પરિવાર પણ સોમનાથ દાદાના શીશ ઝુકાવી દેશમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી। શિવને પ્રિય એવા શ્રાવણ માસના બીજા સોમવારે શ્રદ્ધાળુઓનું ગોડાપુર સોમનાથમાં ઉમટ્યું છે। તો બીજી તરફ નેતાઓ અને સેલિબ્રિટીઓ પણ સોમનાથ મહાદેવના શીશ ઝુકાવવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોમનાથ મહાદેવના સપરિવાર સાથે દર્શન કરી જળાભિષેક કર્યો અને માંડવિયાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સોમનાથ મહાદેવને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ છીએ કે દેશમાં શાંતિ બની રહે, દેશ એક બને અને મહાસત્તા બને। પવિત્ર શ્રાવણ મહિનો એ હિન્દુ સમાજ માટે આસ્થા અને શ્રદ્ધાનો મહિનો છે। શ્રાવણ મહિનાનો સોમવાર એ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ પવિત્ર વાર માનવામાં આવે છે। શ્રાવણ મહિનો હોય, સોમવાર હોય, ત્યારે પૂજા અર્ચના એ હિન્દુ સમાજ માટે સ્વાભાવિક છે। એ દ્રષ્ટિએ આજે સોમનાથ દાદાના દર્શન કરી અને સહપરિવાર એક શ્રદ્ધાભાવથી પાવન લાગણીની અનુભૂતિ કરીએ છીએ। અતિ પ્રાચીન આ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે પરિવાર સાથે આજે અહીંયા આવ્યા છીએ। પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથના દર્શન થાય દરેક લોકો માટે મહત્વની વાત છે। આ દેશમાં જ્યારે ખૂબ ધાર્મિક વાતાવરણ અત્યારે અહીંયા છે ત્યારે આ દર્શન મારા માટે મારા પરિવાર માટે ખૂબ મહત્વના છે। સોમનાથ મહાદેવની આરતીની ઝલક મેળવવા માટે રસરનો શ્રદ્ધાળુઓએ પડાપડી કરી શિવ ભક્તો માટે શ્રાવણ માસ અને શ્રાવણ માસનો સોમવાર ખૂબ જ મહત્વ ધરાવે છે। ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે 4 કલાકથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। સોમનાથ પરિસરમાં વહેલી સવારથી જ લાંબી લાંબી કતારો સ્વરૂપે શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં આ શ્રાવણના બીજા સોમવારે મંદિર વહેલી સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી જ યાત્રિકોની ભીડ દર્શન માટે જોવા મળી હતી। હર હર મહાદેવના નાદ સાથે લોકો ભગવાન સોમનાથના દર્શને ઉમટ્યા હતા। આજે બીજા સોમવારે સવારે આરતી બાદ એટલે કે 9 વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા પણ યોજવામાં આવી હતી। ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ધનકવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે એક પરિણીત મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી, જેની જાણ પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા જસાલી રેલવે લાઇન ઉપર આજે પાલનપુરથી ભુજ તરફ જતી માલગાડી નીચે ધનકવાડા રેલવે ફાટક ઉપર એક મહિલાએ અગમ્ય કારણસર મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી
આપઘાત કર્યો હતો, જેમાં મહિલાને ગંભીર ઇજા થતા મહિલાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ બલ્લી રેલવે પોલીસને કરતા રેલવે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. જો કે મૃતક મહિલાની હજુ કોઈ ઓળખ થઈ નથી, જેમાં રેલવે પોલીસ પણ આ મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, જેમાં મહિલાએ કયા કારણસર આપઘાત કર્યો છે તે હજુ પણ અકબંધ છે. દિલીપસિંહ રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દિયોદર. દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ ખાનગીકરણના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને ગાંધી છીંદ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેના અંતર્ગત દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 700 થી 800 વિદ્યાર્થીઓ જોડાયા હતા. દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ ખાનગીકરણના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેના અંતર્ગત દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર કૃષિનગર કેમ્પસથી લઈને બ્રિગેડ સુધી મશાલ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં અંદાજિત 700 થી 800 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ખાનગીકરણ અટકાવવા માટે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રીતે આંદોલન કરવામાં આવી રહ્યા છે. ક્યારેક આવેદન પત્રો, તો ક્યારેક નારાબાજીઓ, તો ક્યારેક રેલીઓ અને ખાનગીકરણનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં મશાલ રેલીનું આયોજન કરી ખાનગીકરણ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. સરકારી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓના આંદોલન ક્યાં સુધી ચાલે છે અને વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર જે માંગ કરવામાં આવી રહી છે, ખાનગીકરણ અટકાવવા માટેની તે પૂરી થશે કે નહીં, તે તો હવે આવનારો સમય બતાવશે. સચિન રાવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દાંતીવાડા. ઉપવાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ અમરનાથ ઉપવાસ માટે મંજૂરી ન મળતા મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો હતો, જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જેમાં હાર્દિક સામે સરકારી કામમાં દખલ બદલ કલમ 186 અને મંજૂરી વિના લોકોનું ટોળું ભેગા કરવા બદલ કલમ 143 હેઠળ ગુનો નોંધ્યો હતો. દિવસભર ચાલેલા ડ્રામા બાદ અંતે હાર્દિકને જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચાવડાએ મને મારી નાખવાની ધમકી આપી હતી. 25 ઓગસ્ટના ઉપવાસે વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે. પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો હતો, જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જ્યાં હાર્દિક સામે સરકારી કામમાં દખલ બદલ કલમ 186 અને મંજૂરી વિના લોકોનું ટોળું ભેગું કરવા બદલ કલમ 143 હેઠળ ગુનો નોંધાયો હતો. દિવસભર ચાલેલા ડ્રામા બાદ અંતે હાર્દિકને જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પીઆઈ ચાવડા એ મને મારી નાખવાની ધમકી આપી હતી. 25 ઓગસ્ટના ઉપવાસ વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે. હવે મારે તો કાંઈ આક્ષેપો કરવા જેવા નથી રહ્યા. આ હકીકત તમારે બતાવવાની જરૂર હતી કે જે ઘરની બહાર નીકળીને તરત ધરપકડ કરી, એ તમે પણ જાણો છો ગેરકાયદેસર રીતે અમારા લોકોની ધરપકડ કરી છે. એક દિવસના પ્રતિક ઉપવાસ કરતા કોઈને રોકી ન શકાય, એ બંધારણીય નિયમ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વ્યક્તિને પોતપોતાનો અધિકાર છે. બહુ નવાઈ સાથે અમારે એવું કહેવું પડે કે અમારે લોકોની ધરપકડ કરવામાં આવી સંપૂર્ણ રીતે દાદાગીરી સાથે. અમારા મનોજભાઈને એમનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે. મિસ્ટર ચાવડા પીઆઈ કરીને છે મારી નાખવાની ધમકી આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક મને સ્પષ્ટપણે એવું લાગે છે, જ્યારે ગાડીમાં બેઠા ત્યારે પણ અમે આજ વાત કરી હતી અને એ જાહેરમાં કહું છું એ બાબતે હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ, કેમ કે જે રીતે દાદાગીરી મિસ્ટર ચાવડાએ કરી છે પીઆઈએ, એ ખૂબ જ ખરાબ રીતે અમારી જોડે વર્તન કર્યું છે. એ ગાડીની અંદર મા બેન ઉપર ગાળો બોલવી, અહીંયા આવીને અમારા ઘરની પ્રાઇવેસીમાં આવીને અમ લોકોની ધરપકડ કરે છે અને અહીંયા આવીને અમારી ઉપર 143, 186ના આધારે અમારી સાથે પોલીસની ગેરવર્તણૂક અંતરે અમારી ઉપર ફરિયાદ કરે છે. આ બધું જ ગુજરાતના લોકોએ સમજવાની અને જોવાની જરૂર છે. મારે વ્યક્તિગત પોલીસ સાથે કોઈ દુશ્મની ક્યારે રહી નથી, મેં પહેલાં પણ કહ્યું છું, પણ જે લોકોને પોલીસનું માન મર્યાદા અને સન્માન ન હોય, જેને સત્યમેવ જયતેના શબ્દોનો સમજ ન પડતી હોય, એવા લોકો સામે અમે લડવા માટે હર હંમેશ તૈયાર રહ્યા છીએ. હું કોઈના વ્યક્તિગત વિરોધમાં નથી રહ્યો, પણ ઉપવાસ આંદોલનને રોકવા માટે ભારતીય જનતા પાર્ટીના સત્તાના આદેશ અનુસાર, વિજય રૂપાણીના આદેશ અનુસાર જે રીતે
અમને લોકોની ધરપકડ કરીને પહેલાં ડિટેન કરવાની વાત કરી, પછી અમારી ઉપર કેસ કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર પોલીસે કામ કર્યું છે. હું પોલીસને વ્યક્તિગત રીતે દોષ નથી આપતો, સત્તાના આદેશ અનુસાર એ લોકો કામ કરી રહ્યા છે. 25 તારીખે જે પ્રતિક ઉપવાસ, અમારા જે ઉપવાસ આંદોલન છે, એ પણ ઉપવાસ આંદોલન અમારું ચાલુ રહેવાનું છે. એ ચાહે અમે ઘરેથી કરીએ કે નિકોલથી કરીએ, અમે કોઈ પણ હિસાબે કોઈના દાદાગીરીથી કે ગુજરાત સરકારના તાનાશાહથી ડરીને ઘરમાં બેસી જવાવાળા નથી. ખેડૂતોની દેવા માફી, ગુજરાતની અંદર યુવાનોને શિક્ષણ અને રોજગારની અંદર લાભ મળે, આ અમારા પ્રાથમિક મુદ્દાઓ રહ્યા છે. એની અંદર અમે ગુજરાતની સરકારને અને ન્યાયતંત્ર કે કાનૂન વ્યવસ્થા સૌ લોકોને વિનંતી કરીએ છીએ, અમને ફક્ત સાથ સહયોગ આપો, નહીં કે એની સામે સંઘર્ષનું એક વાતાવરણ ઊભું કરો, ઘર્ષણનું એક વાતાવરણ ઊભું કરો. 25 તારીખના ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. આજે અમને લોકોને જામીન ઉપર છોડ્યા છે આ લોકોએ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે. હવે મારે એ બાબતે કોઈ ખુલાસા કરવાની આપની વચ્ચે જરૂર નથી. પોલીસ દ્વારા જ્યારે હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી તે દરમિયાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝૂંટવીને તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી અને આખરે રાત્રે હાર્દિકને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલના એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ હતો, એ અંતર્ગત મંજૂરી માંગેલી, પરંતુ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તેથી મંજૂરી મળેલ નહીં. તેમ છતાં પણ એ પોતાના નિવાસસ્થાનેથી નિકોલ જવા માટે રવાના થયેલ એ દરમિયાન રસ્તામાં એમને એમના ફાર્મના આગળથી રસ્તામાં અટક કરવા માટે 68-69ની કાર્યવાહી કરવા માટે કાર્યવાહી કરવાની હતી. એ દરમિયાન તેઓએ પોલીસ સાથે મિસબિહેવ કર્યું, ઝપાઝપી કરી અને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો, જેથી 186 અંતર્ગત કાર્યવાહી કરી એમને 9 માણસોને અટક કરવામાં આવેલ છે અને વધુ તપાસ PSI ભરવાડ કરી રહ્યા છે. પોલીસ કોની સાથે મિસબિહેવ કરે, કોઈની સાથે મિસબિહેવ ક્યારેય કરતી નથી. એના વર્તનનું અને પોતાની ડ્યુટીનું એ કાયમી સભાન હોય છે. કોઈની સાથે મિસબિહેવ કર્યું નથી, મારી હાજરી પણ ત્યાં જ હતી એ સમયમાં. પરંતુ આ એક ખોટા આક્ષેપ છે. 3 કલાક પહેલાં એમને જામીન આપવા માટે જાણ કરેલી હતી કે તમને જામીન લેવાનો અહીંયા અધિકાર છે, પરંતુ એક માત્ર સ્ટંટ ઊભો કરવા માટે થઈને જામીન નહીં મેળવવા એમ કરીને સિટીની કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે, સુરત શહેરની પરિસ્થિતિ ખરાબ થઈ શકે એના માટે એક સ્ટંટ કરેલો, પરંતુ એક પોલીસ સામે ખોટા વાહિયાત આક્ષેપ કરે છે. 90/2015નો ગુનો DCB ક્રાઇમ બ્રાન્ચનો છે, જે PI ગેડમ તપાસ કરે છે. એ ગુના અંતર્ગત અલ્પેશ કથિરિયાની અટક કરવામાં આવેલ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ તમામ પ્રયાસ કરશે. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ. મોરબી જિલ્લા પોલીસ અને TTC એકેડમી રાજકોટના સહયોગથી આજે મોરબી ખાતે GPSC Class 1 અને Class 2 ની તૈયારી કરી રહેલા ઉમેદવારો યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા ઉપરાંત મોરબીના ડેપ્યુટી કલેક્ટર, રાજકોટના ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહીને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોરબી જિલ્લા પોલીસ અને TTC એકેડમી રાજકોટના સહયોગથી આજે મોરબી ખાતે GPSC Class 1-2 ની તૈયારી કરી રહેલા ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા સેમિનાર યોજવામાં આવ્યો હતો. GPSC દરેક ટોપિક માટે સચોટ વાંચન સાહિત્ય અને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો અને કેવી રીતે તૈયારી કરવી તે સમજાવ્યું હતું. મોરબી જિલ્લાના યુવાનો અધિકારીઓ બનીને ઉચ્ચ કારકિર્દી ઘડે તેવા હેતુથી સેમિનાર યોજવામાં આવ્યો હતો, જે સેમિનારનો મોટી સંખ્યામાં યુવાનોએ લાભ લીધો હતો અને સુંદર આયોજન બદલ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પાર્થરાડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.